નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓલાણી ચિરાગ સર્વોપરી યુટ્યુબ ચેનલ માં આપનું સ્વાગત કરું છું. હવે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 વિષય વિજ્ઞાન અને ટેકનોલોજી અને ભાગ નંબર છે મિત્રો આપણો 3 અને પાઠ નંબર છે આપણો 5, એટલે કે પદાર્થોનું અલગીકરણ. અને હવે વિદ્યાર્થી મિત્રો, આ ભાગ 3 ની અંદર આપણે પદાર્થોના અલગીકરણની અલગ અલગ પદ્ધતિઓ વિશે ચર્ચા કરવાની છે. જેમ આપણે અગાઉ ભાગ 2 ની અંદર ચર્ચા કરી ચૂક્યા કે અલગીકરણની કેટલીક પદ્ધતિઓ. હવે અગાઉ આપણે જોયું કે બે પદ્ધતિઓ વિશે માહિતી મેળવી ચૂક્યા છીએ. પહેલી પદ્ધતિ હતી વીણવું અને બીજી પદ્ધતિ હતી છડવું. હવે આ ભાગ 3 ની અંદર આપણે બે પદ્ધતિ વિશે આગળ ચર્ચા કરવાની છે. એટલે કે હવેની જે પદ્ધતિ આવે છે એટલે કે ઉપણવું અને ચાળવું, બરાબર. તો હવે આગળની જે ત્રીજી પદ્ધતિ છે કે ઉપણવું, તો એના વિશેની માહિતી હવે આપણે આ ભાગ 3 ની અંદર મેળવીએ. તો જુઓ મિત્રો, ઉપણવું. અલગીકરણની આ ત્રીજી પદ્ધતિ છે મિત્રો કે ઉપણવું. હવે આ ઉપણવાની પદ્ધતિ વિશે તો તમે બધા માહિતગાર જ હશો અને તમે જોયું પણ હશે કે આ ઉપણવાની પદ્ધતિથી કઈ રીતે પદાર્થોનું અલગીકરણ કરવામાં આવે છે. તો જુઓ મિત્રો, પાઠ્યપુસ્તકમાં તમને પેજ નંબર 37 ઉપર આપેલું છે કે ઉપણવું, જે તમને એક પ્રવૃત્તિ દ્વારા સમજાવેલું છે. તો જુઓ, તેમાં એક તમને પ્રવૃત્તિ આપેલી છે, પ્રવૃત્તિ નંબર 3. તો તમે પણ સાથે સાથે પાઠ્યપુસ્તકમાં જોતા રહેશો. તો જુઓ કે સૂકી રેતી અને લાકડાના વહેર કે સૂકા પાંદડાનો ભૂકો મિશ્ર કરો. હવે શું કરવાનું છે મિત્રો, તમારે સૂકી રેતી સૂકી રેતી ત્યાર પછી લાકડાનો વહેર કે સૂકા પાંદડાનો ભૂકો, ભૂકાનું મિશ્રણ. આ શું છે મિત્રો, સૂકી રેતી છે અથવા તો સૂકી રેતી અને લાકડાનો ભૂકો અને સૂકા પાંદડાનું શું છે, મિશ્રણ છે. હવે તમારે શું કરવાનું છે, જે તમારે પ્રવૃત્તિમાં આગળ તમને દર્શાવેલું છે. તો જુઓ કે આ મિશ્રણને ડીશ કે છાપા ઉપર મૂકવાનું છે. શું કરવાનું છે, આ જે મિશ્રણ છે એ મિશ્રણને તમારે એક ડીશની અંદર મૂકવાનું છે. હવે આગળ જુઓ કે આ મિશ્રણને તમે ધ્યાનથી જુઓ. હવે આ મિશ્રણને તમે ધ્યાનથી જોશો એટલે તમને શું દેખાશે, તો કે એની અંદર રેતી દેખાશે, લાકડાનો ભૂકો દેખાશે અને સૂકા પાંદડાનું તમને ભૂકો છે એની અંદર તમને જોવા મળશે. તો હવે શું બંને અલગ અલગ ઘટકો સરળતાથી દેખાય છે, તો કે એવું બનશે નહીં. તો તમને બંને પદાર્થો સરળતાથી દેખાશે નહીં. શું બે ઘટકોના કણના કદ સમાન છે, જે આ ઘટકો છે એને રેતી છે, લાકડાનો ભૂકો છે અથવા તો પાંદડાનો ભૂકો છે, શું આ ત્રણ ઘટકો છે એ ઘટકોના કદ જે છે એ તમને સમાન જોવા મળશે, એટલે કે એના કદ છે એ તમને સરખા જોવા મળશે, બરાબર છે. તો એવું બનશે નહીં. તો આગળ જોઈએ, શું ઘટકોને હાથ વડે વીણીને અલગ કરવા શક્ય બનશે. હવે જે આ ઘટકોનું મિશ્રણ છે, રેતી છે, લાકડાનો ભૂકો છે, તો આ રેતી અને લાકડાના ભૂકાને હાથ વડે વીણી અને તમે એને અલગ કરી શકશો ખરા, તો કે એવું શક્ય બનશે નહીં. તો હવે તમારા મિશ્રણને ખુલ્લા મેદાનમાં લઈ જાઓ અને કોઈ ઊંચા પ્લેટફોર્મ ઉપર ઉભારો. હવે તમારે શું કરવાનું છે કે આ જે મિશ્રણ છે એ આ મિશ્રણને તમારે કોઈ એક ખુલ્લા મેદાનમાં લઈ જવાનું છે અને એ ખુલ્લા મેદાન ની અંદર કોઈ એક ઊંચાવાળો પ્લેટફોર્મ વાળો ભાગ હોય ત્યાં તમારે એને લઈ જવાનું છે. હવે મિશ્રણને ડીશમાં કે કાગળ પર લો. હવે જે આ મિશ્રણ છે એ મિશ્રણને તમારે કોઈ એક ડીશ અથવા તો એક કાગળ ઉપર એને તમારે લેવાનું છે. આગળ જોઈએ, ડીશ કે કાગળ કે જેમાં તમે મિશ્રણ લીધેલું છે તેને તમારા ખભા જેટલી ઊંચાઈએ રાખો. હવે જે આ મિશ્રણ તમે લીધેલું છે એને તમારે શું કરવાનું છે, આપણા ખભા જેટલી જે ઊંચાઈ છે ત્યાં સુધી એને લાવવાનું છે. હવે આગળ જુઓ કે
તેને થોડું નમાવો જેથી મિશ્રણ ધીમેથી નીચે પડતું જાય. હવે તમે એને ખભા જેટલી ઊંચાઈએ લાવશો અને પછી એને ધીમે ધીમે નમાવશો તો શું થશે, જે મિશ્રણ છે એ ધીમે ધીમે નીચે પડવા લાગશે. તો હવે તમને શું જોવા મળશે એ તમારે નોંધવાનું છે કે શું થયું, શું રેતી અને લાકડાનો વહેર એ બંને એક સાથે એક જ જગ્યાએ પડે છે. હવે તમે જે મિશ્રણ છે એ ધીમે ધીમે નમાવો છો એટલે ધીમે ધીમે સરકી અને નીચે પડશે, તો રેતી અને લાકડાનો જે ભૂકો છે એ બંને નીચે એક જ સાથે તમને જોવા મળશે, તો એવું બનશે નહીં. તો આગળ જુઓ કે એક જ સ્થળે નીચે પડ્યા, તો કે ના. શું કોઈ ઘટક હવાથી દૂર ઉડી ગયું, તો કે હા. તો શું આ હવા દ્વારા ઘટકોનું અલગીકરણ થઈ શકે છે. હવે તમે એ મિશ્રણને ધીમે ધીમે નમાવો છો એટલે શું થાય છે, એ મિશ્રણ ધીમે ધીમે નીચે જતું હોય છે અને એ હવા જે આવતી હોય છે એ હવા દ્વારા એમાં જે હલકો પદાર્થ હોય છે એ ઉડીને દૂર જતો હોય છે. એમાં જે પાંદડાના જે ભૂકાનું મિશ્રણ છે એ હવા દ્વારા ઉડી અને દૂર જતું રહે છે, અને લાકડાનો ભૂકો છે એ પણ હવા દ્વારા ઉડી અને દૂર જતો રહે છે. નીચે તમને ખાલી રેતી જ જોવા મળતી હોય છે. હવે આગળ જોઈએ તો આ પદ્ધતિને ઉપડવાની પદ્ધતિ કહેવામાં આવે છે. તો મિશ્રણના ઘટકોને આ પ્રકારે અલગ કરવાની રીતને શું કહેવામાં આવે છે, તો કે ઉપડવું કહેવામાં આવે છે. તો ઉપડવાની ક્રિયામાં ભારે અને હલકા ઘટકોને પવન વડે કે ફૂંકાતી હવા વડે અલગ કરવામાં આવે છે. ઉપડવાની ક્રિયામાં સમજો, ઉપડવાની ક્રિયામાં ભારે અને હલકા ઘટકોને ભારે અને હલકા ઘટકોને ભારે અને હલકા ઘટકોને પવન વડે કે ફૂંકાતી પવન વડે કે ફૂંકાતી હવા વડે અલગ કરવામાં આવે છે. ઉપડવાની ક્રિયામાં ભારે અને હલકા ઘટકોને પવન વડે અથવા તો ફૂંકાતી હવા વડે એને દૂર કરવામાં આવે છે. આગળ જોઈએ, ખેડૂતો દ્વારા સામાન્ય રીતે આ પદ્ધતિનો ઉપયોગ ભારે દાણામાંથી હલકા ફોતરા દૂર કરવા માટે થાય છે. હવે ખેડૂતો મોટાભાગે આ ઉપડવાની પદ્ધતિનો ઉપયોગ ક્યારે કરતા હોય છે, કે દાણાનો જે જથ્થો હોય છે દાણાના જથ્થામાંથી ભારે દાણામાંથી હલકા દાણાને દૂર કરવા માટે આ ઉપડવાની પદ્ધતિનો ઉપયોગ કરતા હોઈએ છીએ. તો ખેડૂતો દ્વારા સામાન્ય રીતે ભારે દાણામાંથી હલકા દાણા દૂર કરવા માટે ઉપડવાની પદ્ધતિનો ઉપયોગ કરે છે. આગળ જોઈએ કે ફોતરાઓ પવન દ્વારા દૂર ઉડી જાય છે, અનાજના દાણા અલગ થઈને ઉપડવાની જગ્યાની નજીક ઢગલો બનાવે છે. અલગ કરેલા ફોતરાનો ઉપયોગ ઢોરના ખોરાક કે તેવા કોઈ હેતુ માટે કરવામાં આવે છે. ઉપડવાની પદ્ધતિ કરવામાં આવશે એટલે શું થશે, તો કે દાણામાંથી જે અન્ય કચરો છે એ પવન દ્વારા ઉડી અને દૂર જતો રહે છે, અને અનાજના દાણા અલગ થઈને ઉપડવાની જગ્યાની નજીક ઢગલો બનાવતા હોય છે. અલગ કરેલા ફોતરાનો ઉપયોગ ઢોરના ખોરાક કે તેવા કોઈ હેતુ માટે કરવામાં આવતો હોય છે. તો આ ચર્ચા હતી મિત્રો ઉપડવાની પદ્ધતિ વિશે. હવે જે ચોથી પદ્ધતિ આવે છે કે ચાળવું, તેના વિશે આપણે અભ્યાસ કરીએ. જુઓ મિત્રો, ચોથી પદ્ધતિ છે ચાળવું. જુઓ મિત્રો, પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 38 ઉપર તમને ચાળવું પદ્ધતિ આપેલી છે. તો જુઓ મિત્રો સાથે સાથે કે
ક્યારેક આપણે લોટમાંથી વાનગી બનાવવી હોય ત્યારે જે માટે તેમાંથી કચરો તથા ભૂસું દૂર કરવાની જરૂર પડતી હોય છે. હવે આપણે જ્યારે ઘરની અંદર કોઈ વાનગી બનાવવી હોય ત્યારે આપણે શું કરીએ છીએ, તો કે લોટમાંથી આપણે કચરો દૂર કરવો પડતો હોય છે. એ ક્રિયા કરવી ખૂબ જ જરૂરી બને છે. તો આપણે શું કરીએ છીએ, તો કે એ લોટમાંથી કચરો અથવા તો ભૂસું દૂર કરવું હોય ત્યારે આપણે એને ચાળીએ છીએ. ચાળણી વડે આપણે શું કરીએ છીએ, એને ચાળીએ છીએ. હવે આપણે ઘરની અંદર જ આપણે જોઈએ તો આપણે જ્યારે રોટલી બનાવતા હોય તો રોટલી બનાવવા માટે આપણે જે લોટ હોય એ લોટને આપણે શું કરીએ છીએ, પહેલાં એને ચાળીએ છીએ. તેમજ જેથી કરી ચાળવાની ક્રિયા કરવાથી એમાંથી જે કચરો છે અથવા તો જે લોટની અંદર ભૂસું છે એને દૂર કરી શકાય છે. તો આ ક્રિયા છે મિત્રો ચાળવા વિશેની. તો જોઈએ કે આપણે ચાળણી લઈને લઈએ છીએ અને તેમાં લોટ નાખીએ છીએ. શું કરીએ છીએ, ઘરની અંદર આપણે જ્યારે લોટ બાંધવો હોય તો લોટ બાંધતા પહેલા આપણે લોટને ચાળણી વડે ચાળીએ છીએ. ચાળવાથી ચાળણી છિદ્રોમાંથી લોટ પસાર થાય છે જ્યારે મોટો કચરો ચાળણીમાં ઉપર રહી જાય છે. સમજાણું મિત્રો. હવે આપણે કોઈ એક ચાળણી લેશું, બરાબર છે મિત્રો. એ ચાળણી અંદર શું હતી, તો કે નાના નાના છિદ્રો હતી. એ ચાળણીમાં આપણે શું નાખીએ છીએ, તો કે લોટ નાખીએ છીએ. હવે લોટ નાખ્યા પછી ત્યાર પછી હવે ચાળણી શું, ચાળણીની અંદર શું નાખશું, આપણે લોટ નાખશું. હવે એ લોટ નાખ્યા પછી આપણે ચાળણીને ધીમે ધીમે ચાળીએ છીએ, એટલે કે હલાવીએ છીએ. હવે હલાવવાથી શું થશે, તો કે ચાળણીમાં નાખેલા લોટ છે એ લોટ રહ્યો એ છિદ્ર મારફતે નીચે ધીમે ધીમે ફરતો જાય છે, બરાબર છે. અને જે લોટની અંદર જે કચરો છે અથવા તો જે ભૂસું છે એ ચાળણીની ઉપર તમને જોવા મળતું હોય છે, એટલે કે છિદ્રમાંથી પસાર થતું નથી. આ રીતે આપણે ચાળવાની પદ્ધતિ દ્વારા આપણે પદાર્થોને અલગ કરી શકીએ છીએ. તો અનાજ દળવાની ઘંટીમાં ઘઉંને દળતા પહેલા ફોતરા તથા પથ્થર જેવી અશુદ્ધિઓને દૂર કરાય છે. શું કરવામાં આવે છે, કે અનાજ દળવાની ઘંટીમાં ઘઉંને આપણે દળતા હોય એ દળતા પહેલા ફોતરા અને પથ્થર જેવી જે અશુદ્ધિ છે ઘઉંની અંદર એને શું કરવામાં આવે છે, એમાંથી દૂર કરવામાં આવે છે. સામાન્ય રીતે કોથળી ભરીને ઘઉં એક ત્રાસા ચાણા પર નાખવામાં આવે છે. ચારણો તેમાંથી ચડવા અને ઉપડવા છતાં પણ રહી ગયેલા ફોતરા ડાંખડા અને ફોતરા દૂર કરે છે. શું કરે છે, હવે તમે ઘઉં હતા, ઘઉંમાંથી તમે ઘઉંને તમે છડવાની પ્રક્રિયા કરી, ઉપડવાની પ્રક્રિયા કરી, જો આ પ્રક્રિયા કર્યા પછી પણ એમાં જો અશુદ્ધિઓ રહેલી છે તો તમે શું કરો છો, એને ચાળો છો. ઘઉંને શું કરો છો, એક મોટા ચારણાની અંદર એને તમે ચાળો છો. તો એ શું કરશે કે ઘઉંની અંદર જે રહેલી અશુદ્ધિ છે એને શું કરશે, ચારણો છે એ દૂર કરે છે. તો જે તમે આકૃતિ 5.6 માં જોઈ શકો છો મિત્રો કે ચાળવાની પ્રક્રિયા કઈ રીતે કરવામાં આવે છે. તો તમે આવા જ ચારણા બાંધકામના સ્થળોએ પણ જોયા હશે. હવે જ્યાં કન્સ્ટ્રક્શનનું કામ ચાલુ હોય મિત્રો, કોઈ ઇમારત બનાવવાનું કામ ચાલુ હોય, કોઈ મકાનનું કામ ચાલુ હોય, બરાબર છે. તો આવું કન્સ્ટ્રક્શનનું ન્યાય બાંધકામનું કામ ચાલુ હોય તો ત્યાં ત્યાં તમે ઘણી વખત આ ચારણાનો ઉપયોગ તમે કરતા જોયા હશે. એટલે કે જ્યાં રેતીને ચાળવામાં, હવે એક મોટો ચારણો હોય છે જ્યાં રેતીને ચાળવામાં આવતી હોય છે, તો જેમાંથી રેતીને ચાળવાથી શું થાય છે, એમાં જે મોટા પથ્થરો રહેલા છે એ રેતીમાંથી અલગ કરી શકાય છે. તો આ હતી મિત્રો કે ચાળવા વિશેની માહિતી, જે મોટા કાંકરા અને પથ્થરોને રેતીમાંથી દૂર કરે છે, બરાબર છે. તો અત્યારે આ ભાગની અંદર આપણે બે પદ્ધતિઓ વિશે ચર્ચા કરી, એક તો ઉપાડવું અને બીજી પદ્ધતિ છે ચાળવું. તો આ બંને પદ્ધતિ મિત્રો તમારે પાઠ્યપુસ્તકમાંથી ફરજિયાત હોમવર્કમાં લખવાની રહેશે. હવે જે આગળની જે પણ કાંઈ ચર્ચા છે અથવા તો જે પદ્ધતિ છે એ આપણે આગળ ભાગ 4 ની અંદર ચર્ચા કરીશું. નમસ્કાર.